103 વિસ્તારમાંથી આ પહેલી મીટિંગ અને આ 103 વિસ્તારના પ્રથમ મીટિંગમાં હું અહીંયા તમારા બધાની વચમાં ઉપસ્થિત થયો છું. મંચસ્થ તળાજા સિહોર અને તળાજા વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ મંચસ્થ તમામે તમામ મહાનુભાવો અહીંયા મારી વચ્ચે અને મારા સામે બેસેલ શિક્ષણ મુકામના તમામે તમામ વડીલો, માતા બહેનો, યુવાન દોસ્તો અને નાના બાળકો બધાને મારા તબિયતના ખૂબ ખરાબ સમાચારો તમને બધાએ આપ્યા છે. મારા દીકરા દેવેશને મેં પહેલી વાર તમારા વચમાં ભાષણ કરવા મોક્યો, કેમ કે હું વધારે બોલું તો તમને બધાને એમ લાગે કે પરસોત્તમભાઈની તબિયત ખૂબ ખરાબ હોવા છતાં તમારા વચમાં આવ્યું. મારા જમણા પગમાં ચિકન બુનિયાન શરીરમાં ઘણી તકલીફ આવી છતાં 103 વિસ્તારના ધારાસભ્ય તરીકે ખુદ લડી રહ્યો છું, 3 વખત લડી અને તમે મને મોકલ્યો. મારા શરીરમાં ઘણી તકલીફો થઈ છે. મુંબઈમાં હું પોતે નગરસેવક હતો અને 2 વાર નગરસેવક લડી અને મતથી હું ખૂબ સારી રીતે જીત્યો હતો. મુંબઈ મુકામે તમામે તમામ મુંબઈના નગરસેવકો નગરસેવિકોમાં હું પ્રથમ નગરસેવકમાં વોટિંગ લિસ્ટમાં પ્રથમ નગરસેવક તરીકે નામથી જીત્યો હતો. પણ અહીંયાના ધારાસભ્ય તરીકે મેં તમારા બધાની જે હાલતો જોઈ અને જે તકલીફો જોઈ, અહીંયાની દાદાગીરી, અહીંયાની તકલીફો, દરેક ગામમાં મેં જોઈ આ લોકોની દાદાગીરી, આ લોકોની તાકાત અને તમારા લોકોની જે તબિયતો જોઈ. અને હું જ્યારે ભાવનગર આવતો અને જે તકલીફો જોઈ એના હિસાબે હું અહીંયાથી લડ્યો અને એક જ નિષ્ણાત રાખ્યો હતો કે તમારા લોકોની અડધી રાતની હોકાવાની અને રોકાવાની તબિયત તમને ખૂબ ભગવાન દે. એની માટે હું લડી અને મારાથી જે સેવા થઈ અડધી રાતના હોકારા બન્યો, બેનુ દીકરીઓના આશીર્વાદ લીધા અને હું 3 ટર્મથી હું જીતા અને જીત્યો. તમારા બધાના આશીર્વાદ છે. અને 4th વખત બધા તમારા માણસોએ, બહેનો દીકરીઓએ મને જીતવા ફરીથી મોકલ્યો છે. એટલે
હું હંમેશા ભગવાન આગળ એક જ પ્રાર્થના કરું છું, અને હું હંમેશા બોલ્યો છું, હે જીઓ લાજાડ રે, હે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી ભગવાને મને જીવવાનો અને તમારા બધાને જાડે નીચો તબિયતનો ખ્યાલ આપે એને માટે હું આ બોલ્યો. અને ભગવાને એક જ કીધું છે કે જીઓલા ઝાડ રે, એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો ભયાતનો રે. ભગવાને મને ખૂબ આશીર્વાદ આપ્યા, એમાં ખાસ બેનો દીકરી. મેં મુંબઈમાં બેનો દીકરી માટે ગોળીઓ ખાધી, એમાંય હું 24 કલાક જીવું નહીં એમ ડોક્ટરે પણ છેલ્લો હોકારો દીધો હતો. એમાંય બેનો દીકરીનો આશીર્વાદ કે ગોળીઓમાં બેનો દીકરીઓ મારી માટે ખૂબ માનતાઓ કરી, અને એમાંય હું બેનો દીકરીઓના આશીર્વાદથી હું બચી ગયો. અને આજે તમારા બધાની વચમાં તમારા બધાના આશીર્વાદ દેવા ભગવાને ફરીથી મોકલ્યો, તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારા બધાના આવા આશીર્વાદ મળે, અને હું તમારા બધાની સેવા કરતો રહું એ ભગવાન અને માતાજીને હું પ્રાર્થના કરું. એટલે કોઈને જો કંઈ મારા વતી ખરાબ લાગ્યો તો પરસોત્તમ સોલંકીને માફ કરજો. આટલું કહી વ્યક્ત પૂરું કરું, બધાને મારા પિતા.